કેશોદના ચશ્માના બે સ્ટોરના વેપારીઓને અજાણ્યા વ્યક્તિઓએ માર મારતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કેશોદના માગરોળ રોડ કેરણિયા બાપાના મંદિર પાસે ચશ્માના સ્ટોરના વેપારીઓને માર મારી રોકડ તથા મોબાઈલ ઝૂંટવી સ્ટોરમાં નુકસાન કરી માર મારતા બે લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેશોદના માંગરોળ રોડ કરણિયા બાપાના મંદિર પાસે વસીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલિયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે આજે બપોરે વસીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા આવેલ, જે ગ્રાહકે સ્ટાફમાં છું એવું જણાવી મફત ચશ્મા આપવાની માંગણી કરી હોવાનું સ્ટોલ ગ્રાહકે જણાવ્યું હતું. મફત ચશ્મા આપવાની ના પાડતા અપશબ્દો બોલી સ્ટોલ બંધ કરવાની ધમકી આપી જતા રહેલ બાદમાં અન્ય લોકોને બોલાવી સ્ટોલ ગ્રાહકનો માલ સામાન વેરવિખેર કરી 11,000 રોકડ તથા મોબાઈલ ઝૂંટવી ઢોર માર મારેલ, તેમજ અન્ય એક સ્ટોલ ગ્રાહક રમણીકલાલ વ્રજલાલ રૂપારેલિયાના સ્ટોલે પણ માલ સામાન વેરવિખેર કરી નાખી તેમને પણ માર મારતા બંને સ્ટોલ ગ્રાહકોને 108 મારફતે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા, જ્યાં બંને સ્ટોલ ગ્રાહકોને નિવેદનો લીધા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. ને હું કરણિયા મંદિર પાસે ચશ્માની વાંડવાની દુકાન છે આ બેઠો છું. આજ બપોર વચ્ચે મારી પાસે એક ભાઈ આવ્યો, તો તેને હું ચશ્મા દેખાડતો હતો, એને જોતો હતો. તો તે દરમિયાન એ મને ભાવ પૂછ્યો, તો મેં એને ભાવ કીધો, તો તે મને સ્ટાફનું કીધું હતું, તો મેં એના વ્યાજબી ભાવ કીધો. તો તે મને ધમકી આપેલ કે ચશ્માની તારી દુકાને અહીંયા રાખવી હોય તો મફત ચશ્મા આપી દે. સ્ટાફની ધમકી આપી, નકરી કે તારી દુકાનને ભરી લઈ બધું, ને મને આ દુકાનના પાટિયા આડાવડા કરવા માંડ્યા, ને મને જેમ આવે ગેરશબ્દો બોલવા માંડ્યા. ને તે પછી અહીંયાથી ચાલ્યા ગયા, ને 5-10 મિનિટ પછી પાછા 5-6 જણા આવેલા, ને મને ઢોમ માળિયા મારેલો છે રોડ વચ્ચે, ને મારો ફોને ઝટી ગયા, ગીચામાં પૈસા હતા એ 7,000 ઝટી ગયા, ને વેપારના પૈસા હતા 4,000 તે પણ ઝટી ગયા, ને મારો બધો જ માલ ત્યાંથી આડોવડો કરીને બધોય પાટિયા મારા સાથે 7-8 પાટિયા બધાનો માલ ફેરવી નાખ્યો, ને બધોય માલ ઢોળી નાખ્યો. ને મને જેમ આવે એમ 6-6 જણા મારતા હતા, ને ધમકી આપેલી કે મારું નામ જીવાભાઈ છે ને હું એકલેરાનો છું, તારે જેને મોકલવો એને મોકલજે. ને તે પછી ત્યાંથી ચાલ્યા ગયા, ને બધો જ માલ વિખેર પૂકીને તોડી નાખ્યો મારો.